આજે આપણે શરીરના અંગો વિશે સમજ આપવાની છે. બરાબર, આપણા શરીરના ઘણા બધા અંગો છે જે આપણા માટે અલગ અલગ આપણને જે કામ આપે છે. બરાબર, દાખલા તરીકે હાથ છે તો હાથથી આપણે કામ કરી શકીએ, લખી શકીએ. બરાબર, હાથથી આપણે જમી શકીએ. પછી કાન છે તો કાન વડે આપણે સાંભળી શકીએ ને. નાકથી આપણે સૂંઘી શકીએ ને. બરાબર, નાકથી આપણે શ્વાસ લઈએ ને શ્વાસ. હાથ, પછી પગ હોય, પગથી આપણે શું કરી શકીએ, ચાલી શકીએ. શું કરીએ, દોડી પણ શકીએ, દોડી શકીએ ને. તો આપણા શરીરના જે અલગ અલગ અવયવો છે, ઘણા બધા અંગો છે જે એ ખૂબ જ આપણને ઉપયોગી છે અને આપણે એની સાર સંભાળ રાખવી જોઈએ. તો સૌથી પહેલા તો બાળકો, આપણા શરીરના મુખ્ય ભાગ કેટલા ભાગ છે? ત્રણ ભાગ છે ને. સૌથી પહેલું માથું. શું છે? માથું. પછી આપણું ધડ અને આપણા હાથ પગ. બરાબર, તો આ રીતે આપણે ત્રણ ભાગ છે. તો આ ત્રણ ભાગના શું શું કાર્યો છે? બરાબર, અને આપણે આપણા શરીરના શું શું કાર્યો છે અને આપણે એના અંગોને સાર સંભાળ કેવી રીતે રાખવી એની આજે બાળકો આપણે એક્ટિવિટી કરવાના છીએ. ખબર પડી? બરાબર ને. તો સૌથી પહેલા બાળકો આપણે જોઈશું માથું. તો માથામાં જે આપણા વાળ છે એની આપણે સાર સંભાળ કેવી રીતે રાખવી, બરાબર ને, એના વિશે હું તમને સમજાવીશ. તો આપણા શરીરની સ્વચ્છતામાં આપણે સૌથી પહેલા હેર, આપણા વાળની સંભાળ કેવી રીતે રાખીશું? તો કે સૌથી પહેલા આપણે અઠવાડિયામાં 2 વખત શેમ્પુથી માથું ધોવું જોઈએ. સેનાથી? શેમ્પુથી. તમે બધા ધોવો છો? બરાબર, માથું ધોતી વખતે રડવું જોઈએ નહીં. મમ્મીની સામેથી કહેવાનું, નહીતર આપણું માથું મેલું થઈ જાય, અંદર શું પડે, જૂ પડે, જીવાત પડે, જૂ પડે ને. તો આપણે શેમ્પુથી અઠવાડિયામાં 1 કે 2 વખત માથું ધોવું જોઈએ. ત્યાર પછી બાળકો માથું ધોઈ અને એ દિવસે માથું સરસ સુકાઈ જાય પછી એને આપણે હેર ઓઇલ કરીશું. શું કરીશું? હેર ઓઇલ. એમાં મમ્મીને કહેવાનું કે મમ્મી માથામાં અમને સરસ તેલ નાખી આ. બરાબર હે ને. કોઈ દિવસ જો ઘણા નાના નાના છોકરાઓ જાતે વાળ કાપે, કાતરથી એવું કરે છે ને, એવું કોઈ દિવસ કરવાનું, એનાથી આપણા વાળ બગડી જાય ને. તો મમ્મી પાસે માથામાં આપણે તેલ લખાવી દેવાનું છે. બરાબર, અને ત્યાર પછી આપણે સરસ મજાનું માથું કાસકાથી મમ્મી પાસે વડાઈશું ને. બરાબર, કાસકાથી સરસ માથું વડાઈ અને આપણે રેડી રહેવાનું છે. નહીતર જો આપણે રેગ્યુલર માથું ના ધોઈએ અથવા તો એને રેગ્યુલર તેલ ના નાખીએ દરરોજ, બરાબર, તો આપણા માથામાં જૂ થઈ જાય, જૂ, અને પછી આપણે આ કાસકી વડે મમ્મીને જૂ કાઢવી પડે. બરાબર, પછી આપણું માથું દુખે એ બધું થાય ને હે. તો આપણે રેગ્યુલર માથું ધોવું જોઈએ, એમાં દરરોજ આપણે એમાં તેલ નાખવું જોઈએ માથામાં, અને સરસ મજાનું માથું કમ્પ્લીટ વડાવવાનું છે જેથી આપણે આ કાસકી માથામાં પહેરવાની જરૂર પડે નહીં. બરાબર, અને આપણે માથામાં જૂ પડવા દેવાની નથી. સરસ આપણે માથાની સ્વચ્છતા રાખવાની છે. ચલો, બરાબર, હવે બાળકો આપણે માથું વિશે સમજ્યા ને, હવે આપણે નાક વિશે સમજવાનું છે. બરાબર, જુઓ, હવે આપણે નાક વિશે સમજવાનું છે ને. તો નાકની સંભાળ કેવી રીતે રાખીશું આપણે? તો બધા બાળકોનું ધ્યાન અહીંયા, જ્યારે આપણે મો ધોઈએ પાણીથી, બરાબર, મો ધોઈએ ઠંડા પાણીથી, દિવસના 1-2 વખત આપણે જ્યારે ધોઈએ તો આપણે નાકને થોડું વ્યવસ્થિત લૂસીશું ધીમે હળવા હાથે, અને ત્યાર પછી આપણે, બરાબર, રૂમાલ વડે હળવે હળવે આપણે રૂમાલ વડે નાકને લૂસવાનું છે. બીજું કે જ્યારે આપણને છીંક આવે, ઉધરસ આવે, છીંક આવે, હાથ છીંકીને કહીએ છીએ તો આપણે હાથ નથી અડાડવાનો, નાકને આપણે હાથ આગળ નહીં રાખવાનો, આપણે રૂમાલ આગળ રાખવાનું છે. શું રાખવાનું છે? હા બેટા, રૂમાલથી આપણે આમ કરી અને મો આગળ રૂમાલ રાખવાનો છે, હાથનો ઉપયોગ કરવાનો નથી. જુઓ બાળકો, પછી આપણે ક્યાંય હોટલમાં ગયા હોય, ક્યાંય જમણવારમાં ગયા હોય તો આ ટિશ્યુ પેપર જોવા મળે છે ત્યાં, જેનાથી આપણે, બરાબર, ગાડી પર બી હોય છે, હોટલમાં હાથ લૂસવા માટે હોય છે ને ટિશ્યુ પેપર, તો ટિશ્યુ પેપર બી આપણે મો આગળ રાખી શકાય, એનાથી પણ આપણે હાથ લૂસી શકાય.
પણ છીંક ખાતી વખતે હાથ આપણે મોં આગળ રાખવાનો નથી. ટિશ્યુ પેપર અથવા તો રૂમાલનો ઉપયોગ કરવાનો છે, બરાબર? ચલો હવે બાળકો આપણે કાન વિશે સમજવાનું છે. એના વિશે તો જે રીતે આપણે નાક વડે શ્વાસ લઈએ છીએ, સૂંઘીએ છીએ, એ રીતે કાન પણ આપણો શરીરનો એકદમ મહત્વનો અંગ છે, બરાબર? મહત્વનો અંગ છે ને. તો આ શરીરનો એક મહત્વનો ભાગ છે જેના વડે આપણે સાંભળી શકીએ છીએ. સંભળાય છે ને કાન વડે આપણને, બરાબર? તો કાન ના હોય અથવા કાનમાં પડદો તૂટી જાય અથવા કાનમાં દુખે સણકા થાય તો આપણે કેવું આમ કાનમાં દુખતું હોય છે આપણે સાંભળી શકીએ? ઘણી વાર ડબલ ડબલ અવાજ સંભળાય ને એવું થાય છે ને. તો કાનમાં એક એકદમ બારીક બાળકો પાતળો પડદો આવેલો હોય છે, બરાબર? એના કારણે આપણે કાનમાં કોઈ દિવસ આ સેફટી પિન છે, બરાબર, ઘણા વાર આપણે નાખતા હોય છે ને એવું કોઈ દિવસ નાખવાનું નહીં. જો આ સેફટી પિન અંદર આપણે લાગી જાય તો કાનનો પડદો આપણો તૂટી જાય. શું થાય? તૂટી જાય. ત્યાર પછી આવી પિન છે એ બી ઘણી વાર છોકરાઓ નાખતા હોય છે કાનમાં. તો આવું બધું આપણે કાનમાં નાખવાનું નથી. સેફટી પિન, આ પિન, આવું ફક્ત ઇયરબડ, આ જે રૂવાળી કાનની સળી આવે છે, બરાબર, એના વડે મમ્મીને કહેવાનું કે ધીમે ધીમે આપણને મમ્મી આપણને કરી આપશે. કોઈ દિવસ જાતે આપણે આનાથી પણ પ્રયત્ન કરવાનો નથી. અથવા તો આપણે જાતે કોઈ ક્યારેય લૂસવાનું મન થાય તો રૂમાલના જે ખૂણો હોય છેડો એનાથી આપણે કાનની સાફ સફાઈ કરવાની છે. અને નાયા પછી મમ્મીને બી કહેવાનું કે મમ્મી મને કાન સાફ કરી આપ, બરાબર ને. તો રૂમાલના છેડા વડે અથવા તો આ ઇયરબડ વડે આપણે કાન સાફ કરવાના છે, બરાબર? સમજણ પડી? જુઓ બાળકો, હવે આપણે આપણા મોંની સફાઈ, બરાબર, અને મોંનું જે કાર્ય છે એના વિશે સમજીશું. તો આપણું જે આખું મોં છે, બરાબર, એમાં કયા કયા પાર્ટ આવેલા છે? તો કે આંખ, બરાબર, કાન, નાક, હોઠ, દાંત, જીભ. જીભ આવેલી છે ને. તો આપણે કાન અને નાક વિશે તો સમજ્યા ને બાળકો. તો હવે આપણે સેના સેના વિશે બાકી છે? તો કે આંખ, આંખ વિશે સમજીશું. પછી આપણું જે મોં છે જેના વડે આપણે ખોરાક લઈએ છીએ, બરાબર, તો મોં વિશે સમજીશું, બરાબર. જીભ, તો જીભની સફાઈ કેવી રીતે કરવી. પછી દાંત, તો દાંતની સફાઈ કરવાની છે આપણે, એના વિશે સમજીશું, બરાબર છે ને. જુઓ બાળકો, બરાબર, તમને હું સમજાવું છું, બધું સરસ સમજાય છે? તો બાળકો હવે આપણે આંખ વિશે સમજીશું. મોં આપણે મોંમાં વાત કરી ને, તો આંખ વિશે. તો આંખને આપણે આમ જોર જોરથી આપણે પાણી નાખીને એકદમ છાલકથી ધોવી જોઈએ નહીં. એને આપણે એકદમ અડવે અડવે ઠંડા પાણીથી અથવા તો આપણે એક બાઉલમાં પાણી લઈશું, જો આ રીતે, બરાબર. બાઉલમાં પાણી લઈ અને પછી આપણે એની અંદર આંખ ડબોડી અને આ રીતે આપણી આંખ જુઓ, થઈ ભીની મારી આંખ, બરાબર. થોડી વાર આપણે આંખમાં ડબોડી રાખીશું તો આ રીતે પણ આપણી આંખ સાફ થાય છે. અને આ રીતે આપણે આંખ ધોઈ અને પછી એને અડવેકથી એકદમ સરસ રૂમાલથી આમ ધીમે ધીમે લૂસીશું, બરાબર. રૂમાલનો બી ઉપયોગ કરી શકાય લૂસવા માટે. પછી કોટનનો પણ ઉપયોગ કરી શકાય, રૂ, બરાબર, એના વડે પણ આપણે આંખ લૂસી શકાય છે, બરાબર. ઘણાને આંખમાં બળતરા થતી હોય છે, થતી હોય છે ને, આંખ દુખતી હોય છે, નીચે કાળા કુંડાળા થઈ જાય છે, બરાબર. તો એના માટે ઘણા આપણે કાકડી હોય ને, આપણે ખાવાની કાકડી, એ પણ રાખીને અડધો કલાક કલાક આમ આંખો બંધ કરી રાખે તો પણ આંખમાં એકદમ ઠંડક થાય છે, થાય છે ને. પછી આંખને આપણે સરસ મજાનું દેખાય, આંખની આપણે સુંદરતા માટે બીજું શું કરવું જોઈએ કે આપણને સરસ દેખાય, કોઈ દિવસ આપણે જલ્દી નંબર ના આવે એના માટે આપણે શું કરવું જોઈએ? તો કે આપણે લીલા શાકભાજી ખાવા જોઈએ, બરાબર. કોથમી, પાલક, મેથી, આ બધા લીલા જે શાકભાજી છે પાંદડાવાળા, એ ખાઈએ ને તો પણ આપણી આંખોનું તેજ વધે છે. બદામ પલાળેલી ખાઈએ તો આ બધી વસ્તુઓથી આપણું આંખનું તેજ વધે છે. બીજું કે એકદમ સખત ઠંડી હોય, શિયાળો હોય, બરાબર, બરાબરની ગરમી હોય, તો આ ગસ ઉનાળાની ઋતુમાં અને શિયાળાની ઋતુમાં જ્યારે આપણે ઠંડા પવનમાં એકદમ ભારે પવનમાં બાઇકમાં કે સાધનમાં એક્ટિવામાં બહાર નીકળીએ તો આપણે આંખમાં ચશ્મા પહેરવા જોઈએ. શું પહેરવું જોઈએ?
ચશ્મા પહેરવા જોઈએ. શું પહેરવું જોઈએ? ચશ્મા. ચશ્મા પહેર્યા વગર બહાર નીકળાય નહીં, નહીં તો ખૂબ જ એકદમ પવન આવે, હવા આવે તો આપણી આંખમાં ડસ્ટ કચરો ઉડે છે, ઉડે છે ને, પછી આપણે આંખમાં જોડવી પડે ને, હે, આંખમાંથી પાણી આવે છે, એવું થાય છે ને. તો એના માટે આપણે શું કરવું જોઈએ? ચશ્મા પહેરવા જોઈએ, બરાબર. અને આ રીતે ઠંડા પાણીથી દિવસમાં 2-3 વખત આપણે આ રીતે બાઉલ છે પાણીનું લઈ અને આપણે આંખ મોડી ઘડીક વાર આમ રાખીએ તો એમાં એનાથી આપણને આંખ દુખે બી નહીં, આંખમાં આપણને પાણી લાગે બી નહીં અને આપણી આંખ ચોખ્ખી થઈ જાય છે. હવે બાળકો આપણે જોઈએ તો મો, તો મોમાં શું શું આવેલું છે? દાંત આવેલા છે ને, દાંત. પછી જીભ, જીભ છે ને બાળકો. તો મોની, દાંતની સફાઈ કેવી રીતે કરીશું આપણે? તો કે આપણે અત્યારે શેના વડે કરીએ છીએ? બ્રશ વડે. બધા સવારે બ્રશ કરે છે? બધાએ આપણે દરરોજ સવારે હળવા હળવા હાથે બધી બાજુ આ રીતે ઉપર નીચે, બરાબર, પછી આમ બધી અલગ અલગ રીતે વ્યવસ્થિત બ્રશ કરવું જોઈએ, બરાબર છે ને. હવે સાંભળો બાળકો, પહેલાના જમાનામાં જે છે એ આપણા ઘરડા બા છે એ બધા છે, દાદી એ બધા શું કરતા? તો કે દાંતણનો ઉપયોગ કરતા, લીમડાનું દાંતણ કરતા. જો આપણે દાંતને મજબૂત રાખવા હોય તો આપણે અઠવાડિયામાં એકવાર લીમડાનું દાંતણ કરવું જોઈએ. લીમડાનું દાંતણ આપણે કરીએ ને, બરાબર, એનાથી આપણા દાંત એકદમ મજબૂત થાય છે. લીમડાનું, બાવળનું ગામડામાં હાલ પણ ઘણા લોકો કરતા હોય છે. તો આ છે લીમડાનું દાંતણ. પહેલાં આપણા ઘરડા બાઓ હતા દાદી, ત્યારે એમના ટાઈમે આવું બ્રશ હતું નહીં, એ લોકો બ્રશ ના કરતા, બરાબર. ગામડામાં રહેતા હોય એટલે એ લોકો ઝાડમાંથી લીમડાનું ઝાડ હોય ને, લીમડાની સોટીનું દાંતણ કરતા, બરાબર. અત્યારે આપણે બ્રશ કરીએ છીએ તો દરરોજ બ્રશ કરીએ છીએ ને, બધા બ્રશ કરો છો? એકદમ ઘસી ઘસીને બ્રશ કરવાનું નથી, હળવા હળવા હાથે બ્રશ કરવાનું. જેનાથી આપણે એકદમ ઘસી ઘસીને બ્રશ કરીએ તો આપણા જે દાંત ઉપર જે પેટા આવેલા હોય છે એ નબળા પડે છે. શું થાય છે? પછી આપણને દુખે, એમાં લોહી આવે, બરાબર. તો આપણે ધીમે ધીમે બ્રશ સરસ દરરોજ સવારે અને રાત્રે સુધી વખતે, દિવસમાં કેટલી વખત? 2 વખત બ્રશ કરવું જોઈએ. ત્યાર જુઓ તો આપણે દાંત વિશે ખબર પડી તમને, દિવસમાં 2 વખત બ્રશ કરવું જોઈએ. હવે બાળકો આપણે સમજીશું જીભ. બધાની જીભ કેવી હોવી જોઈએ? એકદમ ચોખ્ખી. સવારે તમે બ્રશ કરી આમાં મૂલ્યું કરો છો જીભથી? જીભ વડે આપણે બોલીએ છીએ ને, બરાબર. તો જીભ, જીભથી સરસ મજાનો આ ઉલિયા વડે આપણે જીભને ચોખ્ખી રાખવી જોઈએ. સવારે બ્રશ કરી અને બધાને આ સરસ મજાની ઉલી કરવાની છે, આમ કરો છો બધા? બરાબર, એકદમ ધીમે ધીમે ઉલી કરવાની, નહીં તો આપણે જોર જોરથી કરીએ તો આપણે ઉલટી જેવું થાય, ઉબકા આવે એવું થાય ને, એટલે ધીમે ધીમે ઉલી કરવાની છે. અને આ રીતે આપણે દરરોજ 2 ટાઈમ બ્રશ અને 2 ટાઈમ ઉલી કરી અને આપણું મોં સ્વચ્છ રાખવાનું છે. ત્યાર પછી આપણે બ્રશ થઈ ગયું, ઉલી થઈ ગઈ, હવે શું કરીશું? તો કે કોગળા, બરાબર. દરરોજ સવારે આપણે ઉંફાળા પાણીના નવાયું, નવસેકું ગરમ પાણી હોય એના કોગળા કરીએ ને તો આપણું ગળું પણ સરસ રહે ને, જેમ કે ટીચરનો અવાજ થોડો બેસેલો છે ને, બરાબર. તો આપણે ઠંડુ પાણી બહુ પીવું જોઈએ નહીં, અને સવારે બ્રશ કરીએ ત્યારે પણ આપણે ગળગળ કરી અને એમ કોગળા કરવાના અને પાણી પછી બહાર કોગળા વાટે થૂકી દેવાનું, બરાબર. એ પાણી પીવા જવાનું નહીં. એ રીતે રોજ દિવસમાં 2 વખત કોગળા કરવાના, 2 વખત બ્રશ કરવાનું અને ઉલી કરવાની છે, બરાબર. બધાને સમજણ પડી? હવે બાળકો આપણે નખ વિશે સમજીશું. નખ, તો આપણા જે નખ છે એ પણ આપણે દર અઠવાડિયામાં 1 વખત કાપવા જોઈએ, નહીતર એની અંદર મેલ ભરાય, કચરો ભરાય. પછી એ મેલ કચરાને આપણે આ સોય હોય તો સોય વડે ઘણા કાઢતા હોય છે ને, તો સોય વડે કચરો નખમાંથી મેલ કઢાય ના કઢાય? સોય આપણને લાગી જાય ને તો સોય વડે આપણે નખમાંથી કચરો નહીં કાઢવાનો. પરંતુ આપણે જો નાના છોકરાનું નાનું નેલ કટર હોય છે અને મોટાઓનું મોટું હોય છે, હોય છે ને, તો આપણે નાના નાના નેલ કટર વડે મમ્મીને કહેવાનું કે ભાઈ મમ્મી મને ચલો રવિવારની રજા છે તો નખ કાપી આપો, તો આપણે નખ સરસ સ્વચ્છ કાપી દેવાના, બરાબર. દર રવિવારે સરસ નખ કાપવાના જેથી આપણી આંગળીઓમાં મેલ ભરાય નહીં, બરાબર. પછી આપણે હેન્ડવોશ, દિવસમાં જ્યારે બી આપણે ઘરની બહાર નીકળીએ, સ્કૂલથી ઘરે જઈએ, તો સૌથી પહેલા આપણે બેગ મૂકી અને હાથ ધોવાના છે હેન્ડવોશથી. બધાના ઘરે હેન્ડવોશ ના પણ હોય તો આપણે શેનો ઉપયોગ કરીશું? સાબુનો ઉપયોગ કરીશું, બરાબર. હેન્ડવોશ ના હોય તો આપણે સાબુથી હાથ ધોવાના છે, બરાબર.
અને નહીતર જો બધાના ઘરે હેન્ડવોશ જેના ઘરે હોય તો હેન્ડવોશ થી આપણે સરસ મજાના ઘસી ઘસી અને આ રીતે એકદમ મસ્ત કરી જુઓ આ રીતે આમ પછી આમ કરી અને એકદમ સરસ આંગળીઓમાં બધે આમ આંગળી નાખી અને આ રીતે એકદમ સરસ હાથ ધોવાના છે. બોલો બધા ધોવો છો બરાબર ને? હાથ એકદમ હેન્ડવોશ થી અથવા તો સાબુથી સરસ ધોવાના છે અને પછી એને આપણે કોટન વડે સરસ રૂમાલ વડે હાથ લૂસી કાઢવાના છે. ત્યાર પછી બાળકો હવે આપણે જોઈશું કે દરરોજ બધા શરીરના અંગોની સફાઈ તો થઈ ગઈ પણ હવે આપણે દરરોજ નાહીએ નહીં તો શું થાય? શરીરમાંથી આપણે દુર્ગંધ આવે ને, વાસ આવે ને, તો દરરોજ આપણે સ્નાન કરવું જોઈએ, નાહવું જોઈએ ને. તો આપણા આખા શરીરની સ્વચ્છતા રાખવા માટે આપણે દરરોજ સવારે સાબુથી નાહવું જોઈએ. નાહીએ છીએ બધા, નાહો છો? તો આ રીતે આપણે સાબુથી સ્નાન કરવું જોઈએ, દરરોજ નાહવું જોઈએ અને આ રીતે આપણે આપણા બધા શરીરના અંગોની સ્વચ્છતા રાખવી જોઈએ. જો આપણા શરીરના અંગોની આપણે સ્વચ્છતા ના રાખીએ તો આપણે અલગ અલગ અનેક જાતના રોગો થાય, આપણે બીમાર પડીએ, બરાબર ને? તો દિવસમાં 2-3 વખત હેન્ડવોશથી હાથ ધોવા જોઈએ, દરરોજ સ્નાન કરવું જોઈએ અને આ રીતે આપણે નાક, કાન, આંખ અને શરીરના દરેક અંગોની સંભાળ રાખવી જોઈએ. તમને એક્ટિવિટીમાં ખબર પડી? બધાને ખબર પડી? મજા આવી? ચલો બધાને એક્ટિવિટીમાં મજા આવી? શરીરની સ્વચ્છતા વિશે ખબર પડી? મજા આવી ને? તો હવે આપણે દરરોજ સવારે વહેલા ઉઠીને બ્રશ કરવાનું, સાંજે સુધી વખતે બ્રશ કરવાનું, બરાબર, દરરોજ નાહવાનું, દર રવિવારે નખ કાપવાના, બરાબર, બાઉલમાં પાણી લઈને સરસ આંખો ધોવાની, છીંક ખાધી વખતે રૂમાલ મોઢે રાખવાનો અથવા તો ટિશ્યુ પેપર રાખવાનું. બધાને મજા આવી? સરસ. ચલો તો આપણે અહીંયા પહેલી એક એક એક્ટિવિટી પૂરી કરીએ છીએ, બરાબર.